વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર અથવા અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર યથાર્થભાઈ બેંકમાં લોન લેવા માટે જાય છે યથાર્થભાઈને વ્યાજદર વિશે તો ખ્યાલ છે પરંતુ વ્યાજદરની અલગ અલગ પ્રકારની ગણતરી વિશે મૂંઝવણ છે આ પ્રશ્નોના નિરાકરણ માટે યથાર્થભાઈ બેંકના શ્રી પાસે જાય છે અને તેમની વચ્ચે વાતચીત થાય છે આ વાર્તાલાપ આપણે સાંભળીએ વ્યાજદર વિશે તો મને ખ્યાલ આવી ગયો પણ તો પછી તમને શેનો ખ્યાલ ના આવે યથાર્થ ભાઈ વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજદર અને અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજદર વિશે મને સમજાવો ને વ્યાજ દર વાર્ષિક અર્ધવાર્ષિક કે પછી ત્રિમાસિક પણ હોઈ શકે છે એમ તો પછી વ્યાજમાં શું ફેર પડે આ વિશે મને વિગતવાર સમજાવ હા ચાલો હું તમને ઉદાહરણ દ્વારા વિગતવાર સમજાવું અહીં આપણે વાર્ષિક ચક્રવૃદ્ધિ દર અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ દરની અલગ અલગ ગણતરી જોઈએ બંને ગણતરીમાં આપણે મુદ્દલ પી બરાબર સો અને વ્યાજનો દર દસ ટકા લીધેલ છે પહેલી ગણતરી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદરની ગણતરીમાં સમયગાળો આપણે એક વર્ષનો લઈએ છીએ જ્યારે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદરની ગણતરીમાં સમયગાળો છ મહિના અથવા એક દૂત્યાંશ એટલે કે અડધા વર્ષનો હોય છે અહીંયા આપણે પહેલી ગણતરી મુજબ એની વ્યાજની ગણતરી કરીએ તો સો ગુણ્યા દસ ગુણ્યા એક એના ભાગ્યા સો એટલે કે દસ રૂપિયા મળશે હવે બીજી ગણતરી મુજબ એટલે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ દર મુજબ આપણને વ્યાજ સો ગુણ્યા દસ ગુણ્યા એક દૂત્યાંશ અહીંયા એક દૂત્યાંશ એટલે કે અડધું વર્ષ ભાગ્યા સો અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે વ્યાજ દર અડધો થઈ જાય છે અને આની ગણતરી કરતાં આપણને પાંચ રૂપિયા મળશે હવે પહેલી ગણતરીમાં આપણે વ્યાજ મુદ્દલ શોધીએ તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ સો રૂપિયા વધતા વ્યાજ દસ રૂપિયા એટલે કે એકસો દસ રૂપિયા મળશે હવે બીજી ગણતરી મુજબ આપણે જોઈએ તો વ્યાજ મુદ્દલ સો રૂપિયા વત્તા પ્રથમ સમયગાળાનું વ્યાજ પાંચ રૂપિયા બંને ભેગા મળીને એકસો પાંચ રૂપિયા થશે હવે આગલા છ મહિનાની ગણતરી માટે આ એકસો પાંચ રૂપિયાને આપણે મુદ્દલ તરીકે લઈશું તેથી આગલા છ મહિનાની આપણે વ્યાજની ગણતરી કરીશું તો એકસો પાંચ ગુણ્યા દસ ગુણ્યા એક ભાગ્યા સો એટલે કે પાંચ રૂપિયોને પચીસ પૈસા મળશે અહીંયા આપણે વ્યાજ મુદ્દલની ગણતરી કરીએ તો મુદ્દલ એકસો પાંચ રૂપિયા વધતા વ્યાજ પાંચ રૂપિયાને પચીસ પૈસા એટલે કે એકસો દસ રૂપિયાને પચીસ પૈસા મળશે અહીં આપણે બંને ગણતરીનો તફાવત જોઈ શકીએ છીએ કે પ્રથમ જે વાર્ષિક ચક્રવૃદ્ધિ દરની ગણતરી કરી તો એમાં આપણને વ્યાજ મુદ્દલ એકસોને દસ રૂપિયા મળ્યું જ્યારે બીજી ગણતરીમાં એકસોને દસ રૂપિયા અને પચીસ પૈસા મળ્યા હવે મને ખ્યાલ આવ્યો યથાર્થભાઈ કેટલીક બાબતો યાદ રાખવી પડે જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વ્યાજ મુદ્દલને મુદ્દલ તરીકે લેવામાં આવે છે અર્થાત એ બરાબર પી વધતા આઈ વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ બરાબર પી કૌસ્મ એક વત્તા આર ભાગ્યા સો અને એની એન ઘાત જ્યાં પી બરાબર મુદ્દલ આર બરાબર વ્યાજનો દર અને એન એ વર્ષની સંખ્યા છે અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ પ્રમાણે વ્યાજ મુદ્દલ બરાબર પી કંસ્મ એક વત્તા આર ભાગ્યા બસ્સો કૌસ અને એની બે એન ઘાત જ્યાં પી બરાબર મુદ્દલ અને આર ભાગ્યા બે એ અર્ધવાર્ષિક દર બતાવે છે અને બે એન એ અડધા વર્ષોની સંખ્યા બતાવે છે જો ચક્રવૃદ્ધિ વ્યાજનો સમય અર્ધવાર્ષિક હોય તો વ્યાજ બે વખત ગણવું પડે તેથી સમયગાળો બમણો થાય અને વ્યાજનો દર અડધો થઈ જાય છે જો ચક્રવૃદ્ધિ વ્યાજનો સમય ત્રિમાસિક હોય તો વ્યાજ ચાર વખત ગણવું પડે અને વ્યાજનો દર એ વાર્ષિક દર કરતાં ચોથા ભાગનો થઈ જાય છે હવે એક ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુને સમજીએ જો આપણે રૂપિયા સોળ હજારનું એક પૂર્ણાંક એક દૂત્યાંશ એટલે કે દોઢ વર્ષ માટે દસ ટકા લેખે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કર્યું હોય તો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે આ ગણતરી આપણે બે રીતે કરીએ એક પૂર્ણાંક એક દુત્યાંશ વર્ષમાં અડધા અડધા વર્ષના ત્રણ સમયગાળા આપણને મળે છે તો વ્યાજની ગણતરી આપણે ત્રણ વખત કરવી પડશે અહીંયા વ્યાજનો દર એ દસ ટકાના અડધા એટલે કે પાંચ ટકા થઈ જશે અહીં આપણે સૂત્ર લઈ એની ગણતરી કરીએ તો એ બરાબર પી કંસમાં એક વત્તા આર ભાગ્યા સો કંશ પૂરો અને એની એન ઘાત અહીંયા પી એટલે કે મુદ્દલ સોળ હજાર હતા અને આર તરીકે પાંચ ટકા હતા અને એન એટલે ત્રણ સમયગાળા હતા એટલે એન તરીકે ત્રણ લીધા છે એનું સાદુરૂપ આપતા આપણને રૂપિયા સોળ હજાર કૌશમાં એકસો પાંચ ભાગ્યા સો એની ત્રણ ઘાત મળશે હવે એકસો પાંચ ભાગ્યા સો છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો આપણને એકવીસ ભાગ્યા વીસ મળશે આગળ ગણતરી કરીશું તો સોળ હજાર ગુણ્યા એકવીસ ભાગ્યા વીસની ત્રણ ઘાત હોવાથી આપણે એને ત્રણ વખત લખ્યા છે અને સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે અઢાર હજાર પાંચસો બાવીસ રૂપિયા હવે આ ગણતરી આપણે બીજી રીતે કરીએ કે પ્રથમ છ મહિના માટે પી એટલે સોળ હજાર રૂપિયા હતા હવે વ્યાજની ગણતરી કરીએ તો સોળ હજાર ગુણ્યા દસ ગુણ્યા એક દૂત્યાંશ ભાગ્યા સો એટલે કે આઠસો રૂપિયા મળશે અને વ્યાજ મુદ્દલ આપણે શોધીશું તો મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરતાં આપણને સોળ હજાર આઠસો રૂપિયા મળશે હવે આ સોળ હજાર આઠસો રૂપિયાને આપણે બીજા સ મહિના માટે મુદ્દલ તરીકે ગણીએ અને વ્યાજની ગણતરી કરીશું તો આપણને આઠસો ચાલીસ રૂપિયા વ્યાજ મળશે હવે આ બીજા સમયના માટે આપણે વ્યાજ મુદ્દલની ગણતરી કરીએ તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે સોળ હજાર આઠસો વધતા આઠસો ચાલીસ એટલે કે સત્તર હજાર છસો ચાલીસ રૂપિયા મળે હવે આ સત્તર હજાર છસો ચાલીસને આપણે ત્રીજા છ મહિના માટેના મુદ્દલ તરીકે લઈશું તો ત્રીજા છ મહિના માટે આપણે પી સત્તર હજાર છસો ચાલીસ મળશે અને વ્યાજની ગણતરી કરીએ તો આપણને આઠસો બ્યાસી રૂપિયા મળશે અહીંયા વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વધતા વ્યાજ એટલે કે સત્તર હજાર છસો ચાલીસ વધતા આઠસો બ્યાસી કરતા આપણને અઢાર હજાર પાંચસો બાવીસ મળશે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ ગણતરીમાં પણ જવાબ આપણને અઢાર હજાર પાંચસો બાવીસ મળ્યો હતો અને બીજી ગણતરીમાં પણ જવાબ આપણને અઢાર હજાર પાંચસો બાવીસ મળ્યો જે બંને સરખા છે